હેલો ફ્રેન્ડ્સ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આ વિડીયો છે એ ધોરણ નવ વિષય ઇંગ્લિશ યુનિટ થ્રી મોહન એન્ડ હિઝ વિના જે ચેપ્ટર છે એના ઉપર બનાવવામાં આવ્યો છે આની અંદર બધા ક્વેશ્ચન આન્સર છે ફકરામાંથી એટલે કે પેરેગ્રાફમાંથી કેવી રીતે લખવા એ તમને માહિતવાળાની અંદર વિડીયોમાં બતાવીશ તો ચાલો વિડિયો આપણે સ્ટાર્ટ કરીએ પેલો ક્વેશ્ચન છે હાઉ કેન યુ સે ધેટ મ્યુઝિક વોઝ ઇન મોહન્સ બ્લડ તમે કઈ રીતે કહી શકો કે મ્યુઝિક છે મોહનના બ્લડમાં છે તો જો મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન સો વી કેન સે એટલે કે મોહનનો જન્મ મ્યુઝિશિયનના ફેમિલીમાંથી હતો એટલા માટે આપણે કહી શકીએ કે પછી જો સો પછી બધું ક્વેશ્ચનમાં છે સો વી કેન સે

ફોર થ્રી યર્સ ત્રણ વર્ષ સુધી એ સિતાર વગાડ્યું પછી ક્વેશ્ચન છે વેન વોઝ મોહન એટ્રેક્ટેડ ટુ ગીતાર ગીતાર મોહનને ક્યારથી ગમવા માંડ્યું અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર એક જર્મનની લેડી છે એ એના પપ્પા પાસે મ્યુઝિક શીખવા માટે આવી અને એના ઘરે રહેતી હતી ઇટ વોઝ ધેન મોહન ટુ ગીતાર એટલે કે ત્યારથી મોહનને ગીતાર ગમવા માંડ્યું હતું વોટ ડીડ મોહન્સ આંટી સે મોહન આંટીએ શું કીધું મોહન્સ આંટી સેડ ધેટ ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ ઓફ યોર લવ ફોર ધ ગીતાર એટલે કે તારા પપ્પા ગીતાર માટેનો તારો પ્રેમ છે એ દી સ્વીકારશે નહીં પછી જે વોટ ડીડ અ ફેમિલી મેમ્બર સે અબાઉટ ધ ગીતાર ગીતાર વિશે ફેમિલી મેમ્બરે શું કીધું તો એ ફેમિલી મેમ્બર સેટ ધેટ ધ ગીતા ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ ધે આર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ એન્ડ મોર એવર ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા એટલે કે જે એમના યંત્ર છે એટલું ગીતારમાં નથી ઇફેક્ટ આવતું અને ઇન્ડિયાનું નથી ગીતાર વાય વોટ વોઝ પ્રેક્ટિસ ઇન મોહન્સ ફેમિલી મોહનના ફેમિલીમાં શું પ્રેક્ટિસ થતું હતું સિતાર વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન વોઝ પ્રેક્ટિસ ઇન મોહન્સ ફેમિલી સિતાર વોકલને ક્લાસિકલ વાયોલિન વગાડતા હતા એની ફેમિલીમાં પ્રેક્ટિસ થતી હતી વોટ ડીડ મોહન્સ મધર ડુ મોહનના મધરે શું કર્યું મોહન્સ મધર કેમ ટુ હેલ્પ હિમ એન્ડ સેઇડ લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર મોહનના મમ્મી આગળ આવ્યાને એમ કીધું કે એને ગમતી ઈચ્છા તમે પૂરી કરવા દી વાય વોઝ મોહન ઓવર જોઈડ મોહન શું કામ ખુશ થયો મોહન્સ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ સો હી વોઝ ઓવર ઓવરજોઇડ મોહનના પપ્પા એને સપોર્ટ કરવા માંડ્યા એટલા માટે એ બહુ ખુશ થયો વોટ ડીડ મોહન ડિસાઇડ ટુ ડૂ મોહન ડિસાઇડેડ ટુ મોડિફાઈ ધેટ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ એ નક્કી કર્યું કે ગીતારને આપણે મોડિફાય કરશું એટલે કે કંઈક રંગરૂપ આપશું વોટ ડીડ મોહન ટ્રાય ટુ ડુ વિથ ધ ગીતાર ગીતા મોહને શું ટ્રાય કરી કરવાની મોહન ટ્રાય ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક મોહને એવું કર્યું કે જેથી કરીને ઇન્ડિયાનું પ્યોર ક્લાસિકલ મ્યુઝિક વગાડી શકે પછી છે વોટ ડીડ મોહન્સ બ્રધર સિસ્ટર એન્ડ નેફ્યુ ડુ એટ ધ ગેધરિંગ એટલે કે જ્યારે બધાનું ફંક્શન હતું ત્યારે ભાઈએ બેને અને સગાવાલાએ શું કર્યું એટ ધ ગેધરિંગ મોહન બ્રધર સિસ્ટર એન્ડ નેફ્યુ પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એના જે યંત્ર હતા એમાં એ લોકોએ સંગીત વગાડ્યું વોટ ડીડ મોહન વિશ મોહનની ઈચ્છા શું હતી મોહન એક્સપ્રેસ્ડ હિઝ વિશ ટુ પરફોર્મ એને પણ ઈચ્છા થઈ હતી કે હું ગીતાર વગાડું વોટ ડીડ અ રિલેટિવ ટેલ મોહન રિલેટિવ મોહનને શું કીધું અ રિલેટિવ ટોલ્ડ મોહન ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ એમ કીધું કે તારે વધારે મહેનત કરવી પડશે આ નવા યંત્ર સાથે વોટ ડીડ ધ અધર રિલેટિવ સ્ટેલ મોહન બીજા લોકોએ શું કીધું મોહનને તો અધર રિલેટિવ ટોલ્ડ મોહન ઇફ ઇટ વર ધ સિતાર હી વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ હિઝ બ્રધર એન્ડ સિસ્ટર જો આ ગીતારના બદલે સિતાર હોત તો તું તારા ભાઈ અને બેન સાથે કોમ્પિટિશનમાં હોત વોટ ડીડ સમવન સે અબાઉટ ધ સિતાર સાઉન્ડ સિતારના અવાજ વિશે કોકે શું કીધું સમવન સેટ ધેટ સિતાર સાઉન્ડ ઇઝ લાઈક અ ફ્લોઇંગ સ્ટ્રીમ એટલે કે વહેતા ઝરણા જેવો સિતારનો અવાજ છે વોટ ડીડ સમવન સે અબાઉટ મોહન્સ બ્રધર મોહનના ભાઈ વિશે શું કીધું સમવન બ્રધર પ્લેઝ ધ વાયોલિન તાલ આર સો બ્યુટીફુલ એમ કીધું તારો ભાઈ વાયોલિન વગાડે છે અને એના સુર ને તાલ બહુ સુંદર છે પછી જે હાઉ ડીડ મોહન રિએક્ટ ટુ ધ ક્રિટિસિઝમ ઓફ હિઝ રિલેટિવ એના સગાવાલાએ બધાએ એને આવી રીતે કોઈશો તો મોહનને શું કર્યું મોહન વોઝ ડિપ્રેસ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ આખી રાત એ ડિપ્રેસ થઈ ગયું રોવા માંડ્યો હી હેડ ઓલરેડી ગીવન ટુ યર્સ ઓફ હિઝ લાઈફ ટુ ધેટ ઇન્સ્ટ્રુમેન્ટ કેમકે બે વર્ષ ગીતારને આપી દીધા હતા વોટ ડીડ મોહન ડિસાઈડ મોહને નક્કી શું કર્યું મોહન ડિસાઇડેડ ધેટ ધેટ ઇન્સ્ટ્રુમેન્ટ વુડ બીકમ હિઝ ફેસ ટુ ધ વર્લ્ડ એટલે કે આ જે યંત્ર છે ગીતાર એ એક મારું ફેસ બનશે દુનિયાની સામે હી વોઝ શ્યોર હી વોઝ ગોઈંગ ટુ મેક ઇટ બિગ વેરી બિગ હી વોઝ ડિટર્મેન્ટ એ નક્કી કર્યું હતું કે આને હું બહુ મોટું બનાવીશ અને મારું નામ પણ મોટું કરીશ પછી છે વોટ ડીડ મોહન ડૂ આફ્ટર ધ ઇન્સિડન્ટ આ બનાવ બન્યો પછી મોહને શું કર્યું આફ્ટર ધ ઇન્સિડન્ટ મોહન ડબલ ડીઝ રિયાઝ એ ડબલ પ્રેક્ટિસ ચાલુ કરી એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ ટેન આર્સ અડે દસ કલાક દિવસની એ પ્રેક્ટિસ કરતો વોટ ડીડ મોહન ડિસાઇડ મોહને શું ડિસાઇડ કર્યું મોહન ડિસાઈડેડ ટુ ઇનકોર્પોરેટ ધ સ્પેશિયાલિટી ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ટુ ધ ગીતાર એ નક્કી કર્યું કે હું આની અંદર બધોય સાઉન્ડ એટલે કે જે જે સંગીતના સૂર છે એ બધા હું આ ગીતારની અંદર નાખી દઈશ વોટ ડીડ મોહન વોન્ટ ટુ ઇન્વેન્ટ મોહનને શું ઇન્વેન્ટ કરવું હતું મોહન વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ વીચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગીતાર બટ કુડ બી પ્લેડ લાઇક ધ ઇન્ડિયન વિના એટલે કે સાઉન્ડને સુર ભલે ગમે તેવું હોય વેસ્ટર્નનું પણ આપણે ઇન્ડિયનના સંગીત સંગીતકાર તરીકે પણ આપણે એનો વગાડી શકીએ વોટ ડીડ મોહન સ્ટડી મોહને શું શીખવું મોહન સ્ટડી અધર એસ્પેક્ટ્સ ઓફ ધ ગીતાર એટલે કે ગીતારના બીજા બધા જે સૂરને તાલને રાગને તો એ શીખો વોટ વોઝ ઇમ્પોર્ટન્ટ ફોર મોહન મોહન માટે શું મહત્ત્વનું હતું નોટ ઓનલી ધ સાઉન્ડ દેટ મોહન ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ હિઝ વિઝન ખાલી અવાજ નહોતો જોતો મોહનને એનું જે ગોલ છે એ પણ મોહનને જોતો હતો વિચ વર્ડ હેઝ પંડિત મોહન વિચ એવોર્ડ હેઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ વોન શું કયો એવોર્ડ એ જીતા હતા પંડિત વિશ્વ મોહન ભટ્ટ તો પંડિત વિશ્વમોહન ભટ્ટ વોન ગ્રેમી એવોર્ડ ગ્રેમી એવોર્ડ એવા લોકોને આપવામાં આવે કે જે સંગીતકાર હોય ને જે બહુ મોટું નામ કમાણ હોય સંગીતમાં હાઉ ડીડ પંડિત વિશ્વમોહન ભટ્ટ ક્રિએટ હિઝ વિના મોહન્સ વિના વિથ અટરિંગ એફર્ટ એન્ડ અંડરસ્ટેન્ડિંગ ઓફ ધ રાક્ષ બહુ મહેનત કરી પરિશ્રમ કર્યું અને સૈમજા રાક્ષને મોહન ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીના અને એ વિના બનાવ્યું પછી છે વોટ ડઝ પંડિત વિશ્વમોહન ભટ્ટ સે ઓન વિનિંગ ધ ગ્રેમી એવોર્ડ ગ્રેમી એવોર્ડ જીતા ત્યારે મોહન ભટ્ટે શું કીધું ઓન વિનિંગ ધ ગ્રામી એવોર્ડ ક્વેશ્ચનમાં જ છે પંડિત વિશ્વ મોહન ભટ્ટ સેટ ધેટ હી જસ્ટ ફોલોડ હિઝ હાર્ટ સ્પેશન એન્ડ ધેર હી વોઝ એ કીધું મેં મારા દિલનું કહ્યું અને હું અત્યારે અહીંયા છું તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને હું આવા વિડીયો તમારા સુધી પહોંચાડી શકું થેન્ક યુ